આજે આપણે ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પાઠ 17 જીવન નિર્વાહ વિશે ચર્ચા કરીશું. આ પાઠ આપણા જીવન આપણે કઈ રીતે જીવવું છે અથવા આપણું ગામડાનું જીવન અને શહેરી જીવન વિશે જે તફાવત છે એ આપણે આ પાઠની અંદર જોઈશું. તો વ્યક્તિના જીવન ઉપર આસપાસની બાબતો અસર કરે છે. આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે. ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કોઈ તો હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે. ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે. મોટાભાગે લોકો ખેતીના કામ સાથે જોડાયેલા હોય છે. ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરે છે. પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન. ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત તેમની સુવિધાઓ અને સમસ્યાઓ વિશે આ પાઠની અંદર આપણે વિસ્તૃત રીતે ચર્ચા કરીશું. આપણો ભારત દેશ અનેક વિવિધતા અને એકતા ધરાવતો જોવા મળે છે. એટલે આપણું ભારતનું એક સૂત્ર છે કે વિવિધતામાં એકતા. ઘણી બધી ભિન્નતા હોવા છતાં પણ આપણે સારી રીતે એક રીતે જોઈ શકીએ છીએ. આપણો દેશ ધર્મ ભાષા પ્રદેશ કે આર્થિક ભિન્નતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે. આપણા દેશમાં 5000 કરતાં વધારે શહેર અને 27000 જેટલા નાના મોટા નગરો આપણને જોવા મળે છે. આસપાસના ગામમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે. કેટલાક નગર કે શહેરમાં બીજા રાજ્યથી પણ લોકો આવે છે. આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જે શાંતિથી રહેવાનો અને વિકસવાનો આપણને બંધારણીય અધિકાર આપવામાં આવેલો છે. શહેરમાં રહેનાર લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. કેટલાક લોકો એક કરતાં વધારે વ્યવસાય કરી અને પોતાની રોજગારી મેળવી અને આર્થિક જીવન જીવે છે. આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે. દરેકને જીવન નિર્વાહ કરવા માટે આવકની જરૂર પડે છે. ઘરમાં પણ નોકરી ધંધો કે મજૂરી કામ ખેતી પશુપાલન આવા ઘણા બધા વ્યવસાયો કરી અને એમાંથી પૈસા મેળવી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે. આ પાઠની અંદર આપણને બે પ્રકારના જીવન જોવા મળે છે, જેની અંદર ગામડાનું જીવન અને શહેરી જીવન. તો સૌથી પહેલા આપણે આ પાઠની અંદર જોઈશું ગામડાનું જીવન. તો ગામડાનું જીવન આપણને સમજાવવા માટે આ પાઠની અંદર આપણને ઘણા બધા ઉદાહરણો આપેલા છે. અલગ અલગ ગામની અંદર લોકો કઈ રીતે પોતાનું જીવન નિર્વાહ કરે છે એ પણ આપણને જોવા મળે છે. તો પહેલું જોઈએ આપણે ગામડાનું જીવન. તો બનાસકાંઠા જિલ્લાનું એક શહેર ડીસા, અહીંથી થોડી દૂર એક ગામ છે જેનું નામ છે રાણત. અહીં મોટે ભાગે સૌ ખેતીકામ સાથે જોડાયેલા. અહીં કોઈ ખેતી કરે, વળી કોઈ પશુપાલન કરે, પોતાના ખેતરમાં કામ કરતાં કરતાં વધારાનો સમય કોઈ ઓજાર બનાવે કે કપડાં સીવાનું પણ કામ કરે. તો ગામના ઘણા બધા લોકો અલગ અલગ વ્યવસાય સાથે આ રીતે જોવા મળે છે. એક તો વળી ટ્રેક્ટર ચલાવે, જે બોલાવે એના ખેતરમાં ખેડ કરવા જાય. અહીં મોટે ભાગે બાજરી અને બટાટાની ખેતી સાથે સૌ જોડાય છે. ગામ નાનું પણ અહીં વાળ કપા કે દાઢી કરાવવા શહેરમાં ન જવું પડે. અહીં નાની મોટી કેટલીક દુકાનો, આ દુકાનોમાં ચંપલ મળે અને કપડાં પણ મળે. જરૂર પડે ત્યારે તાવ શરદીની દવા ગામની દુકાનમાંથી મળી જાય. આ ગામ અને આસપાસના ગામમાં સૌ બટાટા અને બાજરીની જ ખેતી કરે. એટલે કે ગામ છે પણ ગામની અંદર જે પ્રાથમિક સુવિધાઓ કહી શકાય એવી દરેક બાબતો આપણને ત્યાં જોવા મળી શકે છે. નાની મોટી દુકાનો હોય બરાબર, તો ગામની અંદર જ તમને એ સુવિધાઓ મળી રહે છે. ગામમાં દરજી મળે, સુથાર પણ મળે, હજામ અને લુહાર પણ આ ગામમાં જોવા મળે છે. આ બધા જ એમના વ્યવસાય સાથે ખેતી કે ખેતમજૂરી સાથે જોડાયેલ છે. ગામમાં એક યુવાને થોડા સમય પહેલા ચા નાસ્તા માટે એક દુકાન બનાવી છે. ગામના લોકો કરતા અહીંથી પસાર થનાર વધારે સંખ્યામાં અહીં ચા નાસ્તો કરવા ઊભા રહે છે. એટલે કે ગામ છે તો ગામની અંદર ઘણા બધા રસ્તા ઉપરથી જતા લોકો પણ આ લારીનો ઉપયોગ ચા નાસ્તા માટે અહીં રોકાઈ અને કરી શકે છે. કેટલાક ખેડૂતો અહીં બારેમાસ શાકભાજીની ખેતી કરે છે. કેટલાક ખેડૂતો દાડમની કે બીજા ફળની વાડી બનાવે છે. ફળ ફૂલ અને શાકભાજીની ખેતી કરનાર પણ આ ગામમાં જોવા મળે છે. એટલે કે આ ગામની અંદર ઘણા પ્રકારની આપણને ખેતી પણ જોવા મળે છે. બાજરી છે, બટાકા છે, એ સિવાય આપણને ફળ ફૂલ શાકભાજીની ખેતી એની વાડીઓ પણ અલગ અલગ આપણને જોવા મળે છે. ગામડામાં હવે આપણે આગળ જોઈએ તો ગામડામાં શ્રમ કાર્ય અને જીવન. તો એ કઈ રીતે શ્રમ કાર્ય કરે છે અને પોતાનું જીવન જીવે છે. તો આની અંદર આપણને એક ઉદાહરણ આપેલું છે કે મધુબા નામના વ્યક્તિ છે બરાબર, એ પોતાનું જીવન નિર્વાહ કઈ રીતે કરે છે એ આપણને અહીંયા આપેલું છે. તો અમદેશો મધુબા કહે માલપુર ગામમાં તે રહે. આ જ ગામમાં એમના લગ્ન થયા. ગામના મોટા ખેડૂતના ખેતરમાં તે એમના પતિ જોડે મજૂરી
करे, आखो दिवस मजूरी करे, सवारे 8 વાગે ઘરનું નાનું મોટું કામ પતાવી બંને મજૂરીએ જાય, તેમને બે દીકરીઓ છે, બંને ગામની સરકારી શાળામાં ભણે છે, તે મોટા ખેડૂતના ખેતરમાં મજૂરી કરે, મોટા ખેડૂતનું નામ મોકજીભાઈ, તેમને 20 એકરનું જમીનનું ખેતર, મધુબાહી કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે, સવારે 8 વાગેથી સાંજના 4 વાગ્યા સુધી તે ખેતરમાં મજૂરી કરે, ખેતરમાં તે વાવેતર કરે, નિંદામણ કરે અને બીજું કામ પણ કરે, એટલે કે એમને જે પશુપાલનની સાથે બીજા જે ખેતરના નાના મોટા કામ છે એ પણ મધુબા એમનું કામ કરે જાય છે. આખો દિવસ મધુબા મજૂરી કરે ત્યારે સાંજે એમને વેતન મળે, રોજ કાંઈ ખેતરનું કે મજૂરીનું કામ ન પણ મળે. આપણે જાણીએ છીએ કે 12 માસ ખેતી થતી નથી, અમુક કામ એવા છે કે જે વરસાદ આધારિત ખેતી કરતા હોય તો એમને વર્ષના 4 અથવા 6 મહિના સુધી એમને કામ મળે છે, બાકીના એ અલગ અલગ છૂટક મજૂરી કરતા હોય છે. તો મધુબા છે એમને પણ એવું છે કે કાયમી એમને ખેતીમાંથી મજૂરી મળતી નથી. એક વખત એમને દિવસો સુધી કામ મળ્યું ન હતું, એ સમયે લવજીભાઈ પાસેથી એમણે પૈસા ઉછીના લીધા. નાની દીકરી બીમાર પડી હોય, એમને પૈસાની ખાસ જરૂર હતી, લવજીભાઈ જોડેથી પૈસા લીધા. આ પૈસા પરત ચૂકવવા જરૂરી હતા, એ સમય કામ પણ ન હતું. આ કારણે લવજીભાઈને પૈસા આપવા માટે એમણે પગમાં પહેરવાના ઝાંઝર વેચી દીધા. આવું કેટલી વખત બનતું, ખેતરમાં મજૂરીનું કામ ન હોય ત્યારે તે બીજાના ખેતરમાં કે પથ્થરની ખાણમાં મજૂરી કામ કરે. હવે એમની ઉંમર થઈ ગઈ હોય તેમનાથી વધારે મજૂરી થતી નથી, તે ખૂબ થાકી જાય છે. મધુબાના પતિ પણ એમને ઘરકામમાં મદદ કરે છે, તેઓ સાંજે ઘરે આવે અને ઘરનું કામ કરે, ભોજન તૈયાર કરે અને જમે. એમ આ રીતે પોતાનું જીવન આખો દિવસ કઈ રીતે વ્યતીત કરે છે એ આપણને અહીંયા જોવા મળે છે. આ ગામમાં બીજા પણ કેટલાય લોકો છે જેમની જોડે પોતાની જમીન નથી, કેટલાક જોડે થોડીક જ જમીન છે, જેની પાસે જમીન ઓછી છે તે વરસાદને આધારે જ ખેતી કરે છે. આ કારણે વરસાદ ન હોય ત્યારે કેટલાક લોકો આ ગામ છોડીને મજૂરી કરવા બીજે જતા રહે છે. અહીંયા આપણને ચક્ર આપેલું છે કે જેની અંદર જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મહિના આપણને આપેલા છે, જેની અંદર આપણને વરસાદ આધારિત ખેતી કઈ રીતે થાય છે એ આપણને જોવા મળે છે. જેમ કે મે મહિનાનું અંતિમ સપ્તાહ અને જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જમીનને ખેડવામાં આવે છે, જ્યારે જુલાઈના અંતિમ સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહની અંદર રોપણી કરવામાં આવે છે. રોપણી એટલે કે પાકનું વાવેતર કરવામાં આવે છે. એ જ રીતે સપ્ટેમ્બરનું અંતિમ સપ્તાહ અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહની અંદર નિંદણ કરવામાં આવે છે. નિંદણ એટલે કે પાકની આજુબાજુ જે ઘાસ વધારાનું ઘાસ ઉગે છે એ ઘાસને કાઢી નાખવામાં આવે છે. અને સૌથી છેલ્લે નવેમ્બર અને ડિસેમ્બરની અંદર આપણને જે પાક ઉભો થયો છે એ પાકને આપણે લણણી કરવામાં આવે છે. તો આ રીતે આપણને ખેતી વરસાદ આધારિત ખેતી જોવા મળે છે. જ્યારે બાકીના મહિના છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ, તો આ મહિનાની અંદર આ વરસાદ આધારિત ખેતી જોવા મળતી નથી. હવે આપણે આગળ જોઈએ તો ખેતી પશુપાલન અને જીવન નિર્વાહ, તો નાનું ગામ પાંડરવાડા, અહીં આપણને આ પાંડરવાડા ગામના ઉદાહરણ દ્વારા કે ખેતી કઈ રીતે પશુપાલન અને જીવન નિર્વાહ કઈ રીતે થાય છે તે આપણને જોવા મળશે. અહીં સલમાન રહે, સલમાન પાસે પોતાનું ખેતર છે, સલમાન પાસે 10 એકર જમીન છે. આ જમીનમાં તે જાતે ખેતી કરે છે, જ્યાં જરૂર જણાય ત્યાં તે કોઈની મદદ મેળવી ખેતી કરે છે. આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે, એટલે કે સલમાન નામનો જે વ્યક્તિ છે બરાબર, એ આ પાંડરવાડા ગામમાં રહે છે, એને ખેતી માટે જમીન છે, પણ ઘણી વખત એને એ ખેતી કરવા માટે એને અલગ અલગ માણસોની જરૂર પડે છે, તો એ મજૂર તરીકે એમને બોલાવી અને એમને વેતન પણ આપે છે. તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી મેળવે છે, વેપારી તેમને ઉધારમાં બિયારણ અને ખાતર આપે છે, પાક ઉતરે એટલે એને વેચીને સલમાન વેપારીને પૈસા પરત આપે છે, બાકીના પૈસા ચૂકવવા તે ખેતરની આવકમાંથી 7 કે 8 મહિના સુધી જીવન જીવી શકે છે, એટલે કે એનું જીવન જીવવા માટે પણ એને 7 થી 8 મહિના ચાલે એટલા જ પૈસા મળે છે, બાકીના સમયમાં જીવન જીવવા માટે તે પશુપાલન કરી આવક મેળવે છે. સલમાન જોડે એક ગાય અને બે ભેંસ છે, તેમનું દૂધ સલમાનને જરૂરી નાણાં મેળવી આપે છે. સલમાન દૂધ સહકારી મંડળીમાં ભરાવે છે, તેમાંથી જે આવક થાય તેમાંથી તે બાકીના 4 મહિના જીવન જીવી શકે. કેટલીક વખત પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી જીવન નિર્વાહ માટે ખર્ચ ભેગું કરવા મજૂરી કરે છે. ઘણી વખત એવું છે કે પશુપાલન પણ એને
નથી થતું ત્યારે એ પોતાની આજુબાજુ જે ઔદ્યોગિક એકમો છે ત્યાં વસાહતોની અંદર જઈ છૂટક મજૂરી કરી અને પોતાનું જીવન નિર્વાહ ચાલી શકે એ માટે ત્યાંથી નાણાં મેળવે છે। હવે જોઈએ ગામનું શહેર સાથે જોડાણ। અત્યાર સુધી આપણે જોયું કે ગામડાનું કઈ રીતે જીવન ચાલતું હતું, પણ ગામડું અને શહેર એકબીજાને અરસપરસ જોડાયેલા છે। તો એની અંદર જોઈએ ઉદાહરણ આપણને આપેલું છે રામનગર ગામનું। તો નાનું ગામ રામનગર, અહીં એક વેપારી, એમનું નામ જગાભાઈ, તેમની નાની દુકાન। આ દુકાનમાં શાકભાજી મળે, કરિયાણું મળે અને સાથોસાથ જીવન જરૂરી કેટલીક વસ્તુઓ પણ મળે, જેમ કે સાબુ, મીઠું કે નાની મોટી દવાઓ આ દુકાનમાં મળે। રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે, એટલે કે આ ગામ છે ત્યાં ચોખાની લોકો સૌથી વધારે ખેતી કરે છે। ગામ લોકોને જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ચોખા લઈને જાય, જગાભાઈ આ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે। ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં આપી આવે। તો એક વેપાર કરવા માટેનો આ વસ્તુ છે કે ગામ લોકો પાસે પૈસા નથી, તો પૈસાની જગ્યાએ જે પોતાના ખેતરમાં ચોખા વાવે છે એ ચોખા આપી અને સામે પોતાની વસ્તુ આ જગાભાઈ પાસેથી મેળવે છે। અને જગાભાઈ પણ શું કરે છે કે જે ચોખા ભેગા થાય છે એ ચોખાને એ શહેરની અંદર વેચે છે અને એમાંથી એ પૈસા મેળવે છે। ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં આપી આવે, ઓછા પૈસે ચોખા ખરીદી જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસા આ સામાન વેચીને નાણાં કમાય છે। મધુબા જેવા ખેત મજૂર અંગે આપણે જોયું, જમીનદાર જેવા મોટા ખેડૂત ઉપરાંત સલમાન જેવા નાના ખેડૂત અને સાથોસાથ જગાભાઈ જેવા નાના વેપારીઓ અંગે આપણે વિગત જોઈ। તેમની પાસેથી નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે, પશુપાલન, છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી ગુજરાત ચલાવનાર અંગે પણ આપણે વિગતવાર જોઈ છે। તો આ પાઠની અંદર આપણે ગામડાનું જીવન જોયું, તો ગામડાના લોકો કઈ રીતે પોતાની રોજગારી મેળવે છે અને જીવન નિર્વાહ કરે છે। હવે અન્ય રીતે જીવન નિર્વાહ કે જે આ વસ્તુ નથી કરી શકતા, તો એ લોકો પોતાનું જીવન કઈ રીતે જીવન નિર્વાહ કરે છે, તો એના માટે છે કે જેમને ખેતી નથી, ઔદ્યોગિક વસાહતો નથી, બરાબર કોઈ બજારો નથી, તો આ લોકો પોતાનું જીવન કઈ રીતે જીવન નિર્વાહ કરે છે, તો એના માટે આપણે એ ઉદાહરણ આપ્યું છે સંચારડા ગામ। નાનું ગામ સંચારડા, દરિયા કિનારે આવેલું આ ગામ, બરાબર દરિયા કિનારે આવેલું ગામ છે એટલે અહીંયા એને ખેતી થતી નથી, સાથોસાથ એમને કોઈ એવી ઔદ્યોગિક એકમો પણ ત્યાં સ્થાપાયેલા જોવા મળતા નથી। અહીં રૂડીબેન અને લખીમાં રહે, તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી, ન તેઓ છૂટક મજૂરી કરે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાય છે। રૂડીબેન અને લખીમાં બંને માછલી પકડવાનું કામ કરે છે, કારણ કે દરિયા કિનારે એમનો સૌથી મોટું આવકનો સ્ત્રોત આ માછલી પકડવાનો છે। માછીમાર ખાદ્ય ઉત્પાદક કહેવાય છે, માછલી દરિયાઈ જીવ છે, રૂડીબહેનને ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે, લખીમા ઘરડા છે, તેમના પતિનું અવસાન થયું છે, રૂડીબહેન અને લખીમાની ભાગમાં એક નાની હોડી છે, તે દરિયા કિનારે જ મૂકી રાખે છે, તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની જાળ અને એ માટેના કેટલાક સાધનો જોવા મળે છે। તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે, દરિયામાં માછલા મેળવવા દૂર સુધી જવું પડે છે, વર્ષમાં 8 મહિના સુધી તે માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ચોમાસાના 4 મહિના સુધી એમને દરિયાની અંદર જવા મળતું નથી, કારણ કે તોફાનો, સુનામી, બરાબર આવા ઘણા બધા કુદરતી આપત્તિઓના કારણે દરિયામાં જઈ શકતા નથી, એટલે 8 મહિનાના સમયમાં એ આ માછલી પકડવાનું કામ કરે છે। ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એ જોખમકારક છે, આ કારણે રૂડીબેન અને લખીમાર ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતા નથી। વરસાદ, વાવાઝોડું કે આવી કુદરતી આપત્તિઓ સામે રૂડીબેન અને લખીમાર જેવા માછીમાર કરનારા લોકો લાચાર બની જાય છે। જ્યારે આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે તેમની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે તે માછલી પકડી શકતા નથી ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી, આવા સમયે કામ મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે, આ સમય જીવન નિર્વાહ માટે તેમણે પૈસા ઉછીના લેવા પડે છે, ઉછીના પૈસા તેઓ ત્યારે જ મદદ કરી શકે છે જ્યારે તે માછલી પકડીને વેચી શકે, તેમને માછલી પકડવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આજકાલ બધે જ પ્રદૂષણ વધતું જોવા મળે છે, તો દરિયાની અંદર પણ આપણે જાણીએ છીએ કે પ્રદૂષણ વધે છે અને દરિયા કિનારાના નજીકના ભાગોની અંદર આપણને માછલી જોવા મળતી નથી અથવા મૃતપાય માછલી જોવા મળે છે,
तो आना कारणे એમને દરિયાની અંદર ઊંડે સુધી દૂર સુધી જવું પડે છે અને માછલી પકડવી પડે છે। આ પરિસ્થિતિ પર રૂડીભાઈ અને લખીમાને ચિંતામાં મૂકે છે। દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા જઈ શકતા નથી। સુનામી વખતે આવેલ દરિયાના તોફાનમાં તેમને આર્થિક નુકસાન થયું હતું। તે સમયે તેમની હોડીને પણ નુકસાન થયું હતું। આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા જઈ શક્યા નહોતા। સરકારે તેમને નવી હોડી લાવવા માટે આર્થિક સહાય પણ કરી હતી। આ જ રીતે ગામડાના કેટલાક લોકો દૂધ શાકભાજી કે અન્ય સામગ્રી ગામડામાંથી પાસેના શહેરમાં જઈ તેનું વેચાણ કરી નિર્વાહ જીવન નિર્વાહ કરે છે। તો આ રીતે ગામડા અને શહેર એકબીજા સાથે આપણને જોડાયેલા જોવા મળે છે। તો અહીંયા આપણે આ ગામડાનું જીવન જોયું, હવે આપણે જોઈશું શહેરનું શહેરી જીવન। આપણે અત્યારે ગ્રામીણ જીવન અને જીવન નિર્વાહની વાત કરી, આ જ રીતે શહેરમાં પણ વ્યવસાય અને રોજગારી માટે જાણકારી મેળવવી જરૂરી છે। શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ કપરું કામ છે। શહેરમાં વસતા લોકો અને તેમની રોજગારી અંગે આપણે માહિતી મેળવીએ, કારણ કે શહેર પણ એક ખૂબ જ સંકટની અંદર આપણે કામ કરતા હોય અને ખૂબ સ્પર્ધા થતી હોવાના કારણે રોજગારી મેળવવી પણ અહીંયા મુશ્કેલ બને છે। આપણી આસપાસ અનેક લોકો હોય છે, દરેક કોઈને કોઈ કામ સાથે જોડાયેલો હોય છે। શહેરમાં વિવિધ પ્રકારના વ્યવસાય જોવા મળે છે। આ વ્યવસાય ઉપર અનેક લોકો નિર્ભર હોય છે। કોઈને દુકાન હોય તો કોઈને દુકાનમાં નોકરી કરવી પડે છે, કોઈ ઓફિસમાં જાય, કોઈ રોડ ઉપર બેસીને ધંધો કરે, કેટલાક લોકો તો હાથતા ફરતા કામ કરે છે, કોઈ શાળામાં કે કોલેજમાં ભણાવવા જાય, તો કોઈ નાની મોટી મજૂરી કે કૌશલ્ય આધારે કામ મેળવી રોજગારી દ્વારા જીવન નિર્વાહ કરે છે। તો શહેરની અંદર પણ રોજગારી મેળવવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે। તો આપણને અહીંયા એક બે ઉદાહરણ આપેલા છે કે શહેરની અંદર કઈ રીતે પોતાનું જીવન નિર્વાહ કરે છે। તો સૌથી પહેલા આપણે રેખાની વાત કરીએ, તો રેખાનું ગામ નાનું, બાજુના શહેરમાં એના માસી રહે। રેખા માસીના ઘરે આવી હતી, તેણે જોયું તો અહીં કેટલાક લોકો રોડ ઉપરથી જ રોજગારી મેળવે છે। રોડ ઉપરથી એટલે કે રોડની બાજુમાં નાની દુકાન અથવા લારી રાખી અને પોતાની મજૂરી કરી અને પોતાના એ સાધન સામગ્રી વેચી અને પૈસા મેળવે છે। કોઈ શાકભાજીની નાની દુકાન ચલાવે છે, એક માજી લારી ઉપર શાકભાજી વેચે છે, ફૂલની દુકાન હોય કે સાયકલના પંક્ચરની અને કોઈ મરામતની દુકાન ચલાવે છે। રોડના ઉપર એક ખૂણામાં બુટ પોલિશની દુકાન બનાવી એક ભાઈ રોજગાર મેળવે છે। સોડા શાકભાજીની દુકાન કે કરિયાણાની દુકાન પણ અહીં જાણે રોડ ઉપર જ હોય છે। રોડ ઉપર ઊભા હોઈએ અને થોડી જ વારમાં ગાડીનો કાચ સાફ કરીને પણ પૈસા કમાવાના લોકો આપણને શહેરની અંદર જોવા મળે છે। એક ભાઈ સાયકલ ઉપર સફાઈના સાધનો અને પીવાના પાણી માટે ફેરી રોડ ઉપર ધંધો કરે છે। હેર કટિંગ સલૂન પણ રેખાએ જોયું। રેખાએ કહ્યું, આ બધું મારા ગામમાં 3 કે 4 દુકાનમાં હોય છે। રેખાના ગામમાં જે બધું દુકાનમાં મળે છે એવી કેટલીક વસ્તુ તેણે અહીં પાથરડામાં વેચાતી જોઈ। રોડ ઉપરની દુકાન કે રોડનો આસપાસનો કામ કરનારને કારણે અનેક વખત સમસ્યા મળે છે। બરાબર, રોડ ઉપર કામ કરનાર વ્યક્તિઓ છે જે ધંધો કરે છે, એના કારણે ઘણી વખત લોકો ત્યાં ખરીદવા ભીડ ભેગી થાય છે અને ટ્રાફિક જેવી સમસ્યાઓ પણ આપણને જોવા મળે છે। નાના મોટા અકસ્માત થાય છે આવો રોડ ઉપર કે રોડની આસપાસ કેટલાક લોકો વ્યવસાય કરી રોજગારી મેળવે છે। શહેરમાં એક વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાય કે કૌશલ્ય આધારે વિવિધ પ્રકારના કામ સાથે જોડાય હોઈ શકે છે। તો આપણને એવું ઘણી વખત જોવા મળે છે કે જે વ્યક્તિ સવારે અલગ કામ કરતો હોય એ બપોર પછી બીજું કામ કરતો હોય, તો આ રીતે એક વ્યક્તિ એક કરતાં વધુ કામ કરી અને પોતાની રોજગારી મેળવી રહે છે। રેખાએ જોયું કે ટાયર પંચરની દુકાનમાં કામ કરતો હતો એક છોકરો, રાતે ભજનમાં ઢોલ વગાડતો એણે જોયો હતો। એટલે કે દિવસે અલગ કામ કરે છે, રાતે પણ અલગ કામ કરે છે, તો આ રીતે ઘણા બધા વ્યક્તિઓ પોતાની રોજગારી મેળવે છે। એવું જ આપણને બીજું એક ઉદાહરણ આપેલું છે કરશનભાઈનું કામ। તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં માવસારી ગામ, એક બાજુ રાજસ્થાન અને એક બાજુ પાકિસ્તાનની સરહદ ધરાવતું આ ગામ, ગામમાં કરશનભાઈ રહે, તે ગામમાં સુથારી કામ કરતા હતા। કરશનભાઈ 5 વર્ષથી બાજુના નગર થરાદમાં રહે છે। કરશનભાઈ શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે। એટલે કે કરશનભાઈનું મૂળ ગામ વાવનું માવસારી ગામ છે, જે રાજસ્થાન અને પાકિસ્તાનની બોર્ડર ઉપરનું ગામ છે, પણ એ પોતાની રોજગારી મેળવવા માટે પોતાનું ગામ છોડી અને શહેરની અંદર વસવાટ કરે છે અને શહેરની અંદર એ રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે।
તેમની રિક્ષામાં શાળાના બાળકોને શાળા સુધી પહોંચાડે છે. આજે કરશનભાઈ પાસે બે રિક્ષા છે. આજે કરશનભાઈ શહેરમાં રિક્ષા ચલાવવાની રોજગારી મેળવે છે. બરાબર, આ રીતે આપણને રેખા અને કરશનભાઈના ઉદાહરણ દ્વારા જોવા મળ્યું કે શહેરનું જીવન લોકો કઈ રીતે જીવે છે. એક અંદાજ મુજબ શહેરમાં રોજગારી મેળવતા કુલ વ્યક્તિ પૈકી 12% લોકો શહેરમાં રસ્તા ઉપરથી રોજગારી મેળવે છે. કેટલાક શહેરમાં પાથરણા બજાર કે લારીગરના બજાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય. તો આપણે અમદાવાદની અંદર પણ જોઈએ છીએ કે આવા નાના મોટા વ્યક્તિઓને રોજગારી મેળવવા માટે સરકાર દ્વારા આપણને ગુજરી બજાર જેવું પણ આપણને જોવા મળે છે, જ્યાં એક સમયે સાંજે લોકો ભેગા થઈ અને પોતાનો વ્યવસાય કરી શકે. હવે આપણે આગળ જોઈશું સામૂહિક શહેરી જીવન નિર્વાહ. તો એની અંદર આપણને એક ઉદાહરણ આપેલું છે નીલમનું. તો નીલમના મામા એક ફેક્ટરીમાં કામ કરે છે. ફેક્ટરી મોટા સંકુલમાં છે. અહીં પ્રવેશતા જ વિવિધ વિભાગ જોવા મળે. બરાબર, તો એના જે નીલમના મામા છે એક શહેરી ઔદ્યોગિક એકમની અંદર કામ કરી રહ્યા છે. અહીં શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરી છે. અહીં કાપડને વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળે. બરાબર, તો નીલમ પોતાના મામાની ફેક્ટરીની અંદર જાય છે. તો એ શર્ટ પેન્ટ બનાવતી એક કાપડની ફેક્ટરી છે કે જેની અંદર એને અલગ અલગ વિભાગો જોવા મળે છે, જેની અંદર કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ આ બે વિભાગ એને સૌથી વધારે સક્રિય જોવા મળે છે. ઉપરના મામા 50% વધારે મશીન હતા, ઓછી મહેનતે વધારે કામ અને સિલાઈ થઈ શકે એવા સિલાઈ માટેના મશીન હતા. તો પેન્ટ શર્ટને સીવવા માટે લોકો હાથની જગ્યાએ મશીનોનો ઉપયોગ કરતા છે, જેના કારણે ઝડપથી અને સારી રીતે કામ કરી શકાય છે. સિલાઈ કરવા અને બટન લગાવવા માટે ખાસ પ્રકારના મશીન હતા. આ કારણે ઓછી મહેનતે વધુ કામ થતું હતું. નીલમના મામા અહીં મેનેજર તરીકે કામ કરતા હતા. તેમણે નીલમને કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થઈને પેકિંગ થાય ત્યાં સુધીની કામગીરી જોવાની તક આપી. એટલે કે ફેક્ટરીની અંદર કઈ રીતે કામ થાય છે, બરાબર, દરેક વિભાગની અંદર અલગ અલગ પ્રોસેસ થાય છે અને સૌથી છેલ્લે પેકિંગ થઈ અને કપડાં બજારની અંદર આવે છે. તો આખી પ્રોસેસ નીલમને એના મામાએ જોવા આપી, કારણ કે એના મામા મેનેજર હતા. તે ફેક્ટરી જોઈને આવી. અહીં તેના મામા વેપારીઓ સાથે વાત કરતા હતા. સામેના વેપારીને કામ ઝડપથી જોઈતું હતું. તેણે 1000 શર્ટ જોઈતા હતા. તેઓ કહેતા હતા કે ઓવરટાઈમ કરાવી આ ઓર્ડર પૂરો કરાવી આપો. નીલમના મામાએ તેમને ઓવરટાઈમ અને તેમાં થતા વધારાના ખર્ચ અંગે વાત કરી. એટલે કે નીલમના મામા એક વેપારી સાથે વ્યવસાયિક વાતો કરી રહ્યા હતા કે જે એમને 1000 શર્ટ જોઈતા હતા એ તાત્કાલિક જોઈતા હતા. એટલા માટે એમને સામેથી રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારા મજૂર છે, બરાબર, એમને કારીગરોને ઓવરટાઈમ ભરાય અને પણ તમે આ કામ પૂરું કરી આપો. એટલે સામેના મામા કહેતા હતા કે કામ ઝડપથી થશે તો એના માટે પૈસા પણ થોડો વધારે લાગશે. તો ઓવરટાઈમ કોને કહેવાય? તો 24 કલાક કામ કરતા એકમમાં 3 પાળીમાં કામ થાય છે. એક જ જગ્યામાં 24 કલાક દરમિયાન 3 વ્યક્તિ કામ કરે છે. 8 કલાક કરતા વધારે કામ કરવાનું થાય તો દરેક કલાકના કામ માટે વધારાના નાણાં ચૂકવવામાં આવે છે, જેને ઓવરટાઈમ કહેવામાં આવે છે. કારણ કે 8 કલાકની શિફ્ટ કરતા તમે વધારે કામ કરો છો તો તમને એના માટે અલગથી પૈસા આપવામાં આવે છે. હવે સૌથી છેલ્લો આ ટોપિક આપણે જોઈએ છૂટક જીવન નિર્વાહ. એની અંદર આપણને જયસિંહ જે રાજસ્થાનથી નવસારી આવે છે, એટલે કે આપણે આ આગળ ચર્ચા કરીએ કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાજ્યની અંદર જઈ અને પોતાનો વ્યવસાય કરી શકે છે અને રોજગારી મેળવી શકે છે. તો એ રીતે જયસિંહ છે એ રાજસ્થાનથી નવસારી આવ્યા છે. અહીં તે ચોકલેટ બનાવવાનું કામ કરે છે. અનેક પ્રકારની ચોકલેટ બનાવે છે. તેઓ આ માલ બનાવી બજારના વેપારી સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે કે ચોકલેટ બનાવવાની નાની ફેક્ટરી એમને ત્યાં બનાવેલી છે. આ માટે કાચી સામગ્રી એકઠી કરવાથી લઈ ચોકલેટનું ઉત્પાદન કરવાનું અને તેનું વેચાણ કરવાના કામ ઉપર તેઓ સીધી દેખરેખ રાખે છે. સેલ્સમેન અને વેપારી સુધી માલ પહોંચે તો જ વેચાણ સરળ બને. આ માટે તેમને વેપારીઓ સાથે ખાસ સંપર્ક રાખવા પડે છે, કારણ કે ફેક્ટરીની અંદર માલ ઉત્પન્ન થાય છે પણ એને વેચાણ કરવા માટે અલગ અલગ વેપારીઓની જરૂર પણ પડે છે અને એ વેપારીઓ દ્વારા નાની મોટી દુકાનની અંદર પણ એ સામાન પહોંચાડી શકાય છે. આ માટે તેમણે વેપારીઓ સાથે ખાસ સંપર્ક કરે છે. જયસિંહની ચોકલેટને કારણે આજે 100 કરતા વધુ લોકો
રોજગારી સીધી કે આડકતરી રીતે મેળવી શકે છે, એટલે કે જે ચોકલેટ બનાવવાની ફેક્ટરી છે ત્યાં કામ કરે છે, એને પેકિંગ કરવા માટેના માણસો હોય છે, એને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટેના માણસો હોય છે, તો આ રીતે એની ફેક્ટરીની અંદર 100થી વધુ લોકો સીધી અથવા આડકતરી રીતે, એટલે કે સીધી રીતે ના જોડાયેલા ફેક્ટરીમાં, પણ એમની હેરફેર માટે પણ એને માણસોની જરૂર પડે છે. અલગ અલગ વેપારીઓને સેલ્સમેનને મળવા માટે એમને સેલ્સમેન રાખવા પડે છે. તો આ રીતે ઘણા બધા લોકો ત્યાંથી રોજગારી મેળવે છે. આપણી આસપાસ અનેક વ્યવસાયકાર જોવા મળે છે. આધુનિક સમયમાં કૌશલ્યને આધારે કામ મળી રહે છે. રોજગારી મેળવવા માટે કૌશલ્ય ખૂબ જ મહત્વ ધરાવે છે. એટલે કે શહેર એવી જગ્યા છે કે તમારી અંદર જો કોઈ જાતનું કૌશલ્ય હોય તો તમને 100% રોજગારી મળી રહે છે. અહીં આપણો આ પાઠ જીવન દરવા પૂર્ણ થાય છે.